ત્યારે કહી શકાય છે કે ઉલપાટના ધારાસભ્ય મુકેશભાઈ પટેલને પણ જે ફોન આવ્યો છે ત્યારે તેમના ઘરે એક ખુશી જોવા મળી રહી છે. જોઈ શકાય છે આપણે ઉલપાટના જે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે તેમની જે ફેમિલી અહીંયા છે જોઈ શકાય છે તેમના જે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે એક ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 2-3 થી આ જે મુકેશભાઈ છે તે અહીંયા જે જીતતા આવે છે, એક કોળી સમાજમાંથી કહી શકાય છે, પટેલ સમાજની અંદર તેમનું જે કાંઠા વિસ્તારની અંદર તેમનું નામ સારું છે. શું કહેશો આજે જે ફોન આવ્યો છે મુકેશભાઈને કેટલો આનંદ લાગણી છે? અમારા પરિવારમાં ઘણી ખુશીની લાગણી અનુભવાય છે. સૌથી પહેલા તો નરેન્દ્ર મોદી સાહેબનો, અમિત શાહનો અને નવા મુખ્યમંત્રી જે બન્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલનો અને સી આર પાટીલનો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુકેશભાઈના જે દીકરા છે તેમની સાથે વાત કરીશું. કેટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છો આજે તમારા પિતાને મંત્રીમંડળમાં સમાવેશ માટે ફોન આવ્યો છે? આજે ખૂબ જ ગર્વ થાય છે કે મારા પિતાજી આજે મંત્રી પદ પર અને લોકોની સેવા માટે જે મર્યું છે તેના મારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે. કાંઠા વિસ્તારની અંદર મંત્રીમંડળને સ્થાન મળશે, કેટલો આનંદ કાંઠા વિસ્તારના લોકોને. હવે આવનારા દિવસોની અંદર તમારો કઈ રીતના ફેમિલીનો સપોર્ટ રહેશે? ફેમિલી તરફથી ઘણો સપોર્ટ રહેશે અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારા ગામનું, કોળી સમાજનું, સમગ્ર ઉલપાટ તાલુકાનું નામ જે રોશન કર્યું છે એને અમારે ખૂબ ખૂબ લાગણી અનુભવીએ છીએ અને આશા રાખું જે રીતના ઉલપાટની તાલુકાની જનતાની જે સેવા કરી છે તે રીતે સમગ્ર ગુજરાતની પ્રજાની સેવા કરશે. જે રીતે કહી શકાય છે કે ઉલપાટના કાંઠા વિસ્તારની અંદર પણ તેમના ફેમિલી જે છે કહી શકાય, કેટલો આનંદ થાય છે? ઘણો આનંદ થાય છે પપ્પાને. હવે ઉલપાટનું કર્યું, હવે આખા ગુજરાતની સેવા કરશે પપ્પા. શું કહેશો હવે કેવી રીતના સપોર્ટ રહેશે? ફાધર ગાંધીનગર રહેશે, અવારનવાર આવજાવ કરશે, કેવી રીતની તમારી કહી શકાય મિસ કરશો? ઘણું મિસ કરશો ને ફેમિલી ફૂલ સપોર્ટ. ને પપ્પા, અમે એક સામાન્ય ઘરમાંથી પપ્પા આવે છે અને આગળ ખૂબ વધ્યા. જે રીતે કહી શકાય છે કે મુકેશભાઈના ઘરે એક ખુશીની લાગણી જોવા મળી રહી છે, ફેમિલી છે તમામ આજે ખુશ જોવા મળી રહી છે અને આજે કોળી સમાજના કહી શકાય છે તેમને એક સારું પ્રભુત્વ મુકેશભાઈ જે ધરાવે છે તેમને હવે કયું ખાતું મળે છે તેની ઉપર લોકોની નજર છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9.